આપણે એક વિધેય વિશે વિચારીએ. ધારો કે h ઓફ n બરાબર એક ચતુર્થાંશ ગુણ્યા બે ની n ઘાત. તમે કદાચ ધ્યાન આપ્યું હોય તો કંઈક રસપ્રદ જોવા મળ્યું હશે, અને તે એ છે કે વિધેયમાં મૂકવાની જે કિંમત છે એટલે કે ઇનપુટ વેલ્યુ અથવા જે ચલ છે તે ઘાતમાં આપેલ છે, અને તેવા વિધેયને ઘાતાંકીય કે ઘાત સ્વરૂપનું વિધેય કહેવાય. માટે અહીં લખીએ ઘાતાંકીય વિધેય, ઘાતાંકીય વિધેય. અને તેમ હોવાનું કારણ એ છે કે વિધેયની ઇનપુટ વેલ્યુ એ એક ઘાતાંક છે. હું અહીં બીજું એક ઘાતાંકીય વિધેય લખું છું, એફ ઓફ ટી બરાબર 5 × 3 ની t ઘાત. ફરી એક વખત આ પણ એક ઘાતાંકીય વિધેય જ છે. હવે આ પ્રકારના વિધેયની એક બે રસપ્રદ બાબતો વિશે વિચારીએ. અમુક પારિભાષિક શબ્દો જોઈએ, જેમાંથી એક શબ્દ છે પ્રારંભિક કિંમત. પ્રારંભિક કિંમત, જેને અંગ્રેજીમાં ઇનિશિયલ વેલ્યુ કહેવાય. જ્યારે અહીં ઇનપુટ શૂન્ય હોય ત્યારે વિધેયની જે કિંમત મળે તેને પ્રારંભિક કિંમત કહેવાય. આમ આ વિધેય માટે ઇનિશિયલ વેલ્યુ થશે h ઓફ 0 ઇક્વલ ટુ 1/4 × 2 ની 0 ઘાત. 2 ની 0 ઘાત બરાબર 1 મળે, આમ તે થશે 1/4. જુઓ કે આ ઉદાહરણમાં ઇનિશિયલ વેલ્યુ અહીંયા આપેલ છે, ઇનિશિયલ વેલ્યુ ગુણ્યા કોઈ સંખ્યાની n ઘાત. એફ ઓફ ટી માટે તે સાચું છે કે કેમ તે જોઈએ. આમ એફ ઓફ 0 ઇક્વલ ટુ 5 × 3 ની 0 ઘાત. અહીં પણ તેમ જ થશે, 3 ની 0 ઘાત બરાબર 1, માટે 5 × 1 = 5. આમ આ વિધેયમાં પણ ઇનિશિયલ વેલ્યુ અહીંયા જોવા મળે છે. હવે જો આ પ્રકારના ઘાતાંકીય વિધેય હોય તો સમજી શકાય કે જો અહીં ઘાતમાં શૂન્ય મૂકીએ તો તેના આધારનું મૂલ્ય થશે 1, અને આપણી પાસે તેની સાથે ગુણાયેલ સંખ્યા જ વધશે, જે કહેવાય ઇનિશિયલ વેલ્યુ અથવા પ્રારંભિક કિંમત. તો હવે આ સંખ્યાને શું કહેવાય? તેને કહેવાય સામાન્ય ગુણોત્તર. સામાન્ય ગુણોત્તર. હવે તેને સામાન્ય ગુણોત્તર શા માટે કહેવાય? જો તમે અહીં ઇનપુટ તરીકે પૂર્ણાંક સંખ્યા વિશે વિચારો તો ખાસ કરીને ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ મૂકતા એક ભાત જોવા મળશે. એચ ઓફ 0 બરાબર તેની કિંમત આપણને મળેલ જ છે, જે છે 1/4. હવે એચ ઓફ 1 શું મળે? તે મળે 1/4 × 2 ની 1 ઘાત, માટે 1/4 × 2 જ મળે. હવે એચ ઓફ 2 બરાબર તે થશે 1/4 × 2 નો વર્ગ, એટલે કે 2 × 2, અથવા તેને 2 × એચ ઓફ 1 તરીકે પણ જોઈ શકાય. અહીં પણ લખી શકાય 2 × એચ ઓફ 0. હવે જુઓ કે એચ ઓફ 2 અને એચ ઓફ 1 નો ગુણોત્તર લઈએ તો તે મળે 2. આપણા વિધેયની ક્રમિક પૂર્ણ ઇનપુટ વેલ્યુ માટેનો તે સામાન્ય ગુણોત્તર થશે. હવે જો એચ ઓફ એન પ્લસ 1/ એચ ઓફ એન લઈએ તો તે મળે 1/4 × 2 ની n+1 ઘાત / 1/4 × 2 ની n ઘાત. આ બંને કેન્સલ થઈ જાય, 2 ની n+1 ઘાત / 2 ની n ઘાત બરાબર આપણને મળે 2, જે આપણો સામાન્ય ગુણોત્તર છે. આમ હવે વિધેય એફ માટે આપણો સામાન્ય ગુણોત્તર થશે 3. જો બીજી રીતે કહીએ તો કોઈ કહે કે મારી પાસે એક વિધેય છે જી, અને તેની પ્રારંભિક કિંમત છે, પ્રારંભિક કિંમત જે છે 5, તેમજ સામાન્ય ગુણોત્તર છે, સામાન્ય ગુણોત્તર 6, તો આ ઘાતાંકીય વિધેય કેવો દેખાય? જી એ ઘાતાંકીય વિધેય છે તેમ કહ્યું છે, તો આ ઘાતાંકીય વિધેય કેવો દેખાય? માટે જી ઓફ એક્સ મળે પ્રારંભિક કિંમત જે છે 5 × સામાન્ય ગુણોત્તર જે 6 છે,
અને તેની એક્સ ઘાત. આમ ફરી વખત જોઈ લઈએ, ઇનિશિયલ વેલ્યુ એટલે કે પ્રારંભિક કિંમત છે 5 અને આપણો સામાન્ય ગુણોત્તર છે 6. આમ આશા રાખીએ કે ઘાતાંકીય વિધેયના અમુક ભાગો વિશે તમને સમજ પડી હશે.